2501 आषाढ़ वर्ष 14 बुधवार तारीख 6/8/75 ना दिने पूज्य श्री खानजी स्वामी नु श्री समाधि तंत्र मा श्लोक 98 पर सुवर्णपुरी मा प्रवचन प्रवचन सार समाधि तंत्र पर ना सड़ंग प्रवचन नो नंबर 112 नमो नोए सौरियंतानम नमो नोए सौरियंतानम नमो नुवि सौभागिरियाणि नमो नुवि सौजायनम् नमो नुवि सौ त्रिकालवर्ति श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिन कामदं मोक्षदं श्री ओंकाराय नमो नमः मंगलम् भगवान् मंगलम् गौतमोऽस्मि मंगलम् कुन्कुण्डारि उजेन्द्रमोसुमङ्गलम् नमः समर्पादाय स्वानो भूत्या चास्ति चित्स्वाय भवाय समाधि तंत्र सत्तावन आयन कहूं श्री भगवान ने अरिहंत भगवान लक्ष्य करी ने पोते पोता आत्मा जगाड़े ने ज्ञान पामे एम कहूं ये निमित्त कथन कहूं निमित्त एवं जो हो सर्वज्ञ सर्वज्ञ सर्वदर्शी પૂર્ણ આનંદ ને પ્રાપ્ત એને દીવે દીવો એમ કહીને કહ્યું ને એ પ્રકાશ સ્વરૂપ ભગવાન પૂર્ણ આનંદ એને પ્રકાશ પોતાનો એનું લક્ષ કરી અને પોતે પોતાના લક્ષમાં આવીને આત્માનું ધ્યાન કરે તો એને કેવું જ્ઞાન થાય અને મોક્ષ માં થાય એમ કહ્યું. હવે અહીંયા અભિન્ન આત્માની ઉપાસનાની વાત છે. પોતે પોતાની ઉપાસના ઓલી પોતે પરની ઉપાસનાની વાત હતી. એનું ફળ કહે છે ઉપાસ આત્મનમ એવા આત્મા જાય તે પરમો અથવા મથિત્વ આત્મનમ આત્મ એવ જાય તે અગ્નિ યથા તરુ અથવા નિજને સેવીને જીવ પરમ થઈ જાય જેમ વૃક્ષ નિજને મઠી પોતે પાવક થાય એની ટીકા અથવા અથવા એટલે પેલો એમ કહ્યું હતું કે સિદ્ધનું ધ્યાન કરતા આત્મા સિદ્ધરૂપ થઈ જાય એવી નિમિત્તની અપેક્ષા નહીં. આત્માની અથવા આત્માની જ એમ હવે બીજો ભૂલ કર્યો એટલે ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની જ ઉપાસના કરીને ભગવાન આત્મા જ્ઞાન આનંદમય છે વિતરાગ સ્વરૂપે છે જ્ઞાન સ્વરૂપે આનંદ સ્વરૂપે વિતરાગ સ્વરૂપે દર્શન સ્વરૂપે એવું એનું સ્વરૂપ છે. ખરેખર જોઈએ તો એનું સ્વરૂપ જ્ઞાન દર્શન ને ચારિત્ર એનું લક્ષણ છે. જ્ઞાન દર્શન જે લક્ષણ કયું છે એ અપેક્ષા છે, બાકી જ્ઞાન દર્શન ને ચારિત્ર એનું લક્ષણ છે. કેમ કે વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે એ ચારિત્ર સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે, દર્શન સ્વરૂપ છે અને ચારિત્ર સ્વરૂપ છે. ટીકા હો એટલે જેમાંથી જ્ઞાન દર્શન ને ચારિત્રની પર્યાય પ્રગટ થાય છે એ ગુણમાં ટીકા પડ્યું છે. અને બધા ભગવાન આત્માઓ એવા છે પર્યાયનું લક્ષ છોડી દે તો બધા પરમાત્મા સ્વરૂપે અભવ્ય હો કે ભવ્ય હોય પૂર્ણ વિતરાગ પૂર્ણ જ્ઞાન પૂર્ણ દર્શન સ્વરૂપ એ આત્મા એવી દ્રષ્ટિ થતા એને સંભાવ થઈ જાય છે. સમજાવું કાંઈ પર્યાય છે એને જાણે એ જુદી વાત છે, પણ પોતે જયારે પર્યાયમાંથી ખસીને સ્વસ્વરૂપના ધ્યાનમાં આવ્યો છે એથી એને પોતે આવો છે એવું પર પણ બધા એવા છે એવું એમાં ગર્ભિત આવી જાય છે.
સમજાણું કાંઈ. વસ્તુ જે છે એ તો જ્ઞાન દર્શન આનંદ ને વિતરા આગે વિચારી થયું એ સ્વરૂપ જ છે. આમ તો અનંત ચતુષ્ક્રિયા છે ને ચાર, એ શક્તિ જ એની છે ને સ્વભાવ જ એવો એનો છે. ખરેખર સત છે એનું સત્વ પણ એકનું જ્ઞાન દર્શન આનંદ ને વીર્ય અને ચરિત્ર સ્વરૂપ છે. સમજાણું કાંઈ. એવો પૂર્ણાનંદ પ્રભુ બધા આત્માઓ એવા છે, અભવી પણ એવા છે. એ તો પર્યાયમાં મુક્તિ નથી થાય, પણ પોતે તો મુક્ત સ્વરૂપ જ છે. હે એ પોતાની વાત જેને બેઠી તો બધા આત્મા આવા જ છે એમ એને બેસી જાય છે. સમજાણું કાંઈ. તો અહીં કે છે કે હવે હું જીદાનંદમય સ્થિત સ્વરૂપ જોયું, જ્ઞાનાનંદમય જ્ઞાન સ્વરૂપ એમ પાછા. ટીકા છે, આત્માનું એક સ્થિત સ્વરૂપનું એક જીદાનંદ ઉપાસ કરે. ટીકા છે, સિદ્ધનો લક્ષ નહીં, અરિહંતનો લક્ષ નહીં, એનો વિકલ્પ છે એ નહીં. તેમ પર્યાયની અપૂર્ણતાનો વિકાસ છે એ લક્ષમાં નહીં. એ તો સહજાનંદ ચિદાનંદમય ચિત્ત સ્વરૂપ આત્મા, જ્ઞાનાનંદમય જ્ઞાન સ્વરૂપ આત્મા. એની જ ઉપાસના કરીને એની સેવા કરીને છઠ્ઠી ગાથામાં કહ્યું ને કે પરનું લક્ષ્ય છોડી દઈ એટલે ઉદય ને ઉદય, કર્મ ને કર્મનો ભાવ, જ્યાં પરદ્રવ ને પરદ્રવનો ભાવ લેવો છે. રાગાદીની વાત નથી લઈ, પરદ્રવ અને પરદ્રવના ભાવનું લક્ષ છોડી અને જીદમય ભગવાનની જે સેવા કરે છે એની આત્મા શુદ્ધ પૂર્ણાનંદ છે એમ પ્રતીતમાં અનુભવમાં આવે છે. સમજાવું કાંઈ. ત્યાં આગળ દ્રવ કર્મ ને ભાવ કર્મથી ભિન્ન એમ નથી લેવું. જડનું દ્રવ કર્મ ને જડનું ભાવ કર્મ એટલે એનું લક્ષ્ય જે આમ છે એને આમ કરવાનું છે. એટલે એ દ્રવ સ્વભાવની સેવા કરતા રાગે ત્યાં ભિન્ન પડી જાય છે. પણ રાગથી અને કર્મ ને કર્મના ભાવથી ભિન્ન એમ નથી ત્યાં કહેવું. કેમ કે એનું લક્ષ્ય જે આમ છે એ લક્ષ્ય જ્યાં દ્રવ્યની સેવામાં જાય ઉપાસનામાં, એ ઉપાસના એ પર્યાય છે. ત્યારે દ્રવ્યની સેવા એટલે એમાં પછી રાગની સેવા ન આવી. સેવા એટલે એકાગ્રતા. જ્ઞાનાનંદ ચિદમય સ્વરૂપ પ્રભુ વસ્તુ એ ચિદરૂપ છે, ચિદાનંદમય ચિદરૂપ આત્મા, જ્ઞાનાનંદમય ચિદરૂપ આત્મા. એની સેવા કરતા ઉપાસના છે ને, આવલે દેવીના દેવની ઉપાસના થી કરતા મફતની ભ્રમણ આવીને એમની કે છે. સારો દેવ અંદર બિરાજે છે મોટો, પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે, સાક્ષાત મુક્ત સ્વરૂપ જ પ્રભુ છે. સમજાણું કાંઈ. એવું જે આત્માની જ ભાઈ એકાંત નથી થઈ જતું,
જોવા આવે છે ત્યાં કે સમ્યક એકાંત થાય છે. પરની નહી, રાગની નહી, પર્યાયની સેવા નહી, એમ છે. આત્મા નિશબ્દ પડ્યો છે ને, આત્મા નિજ. એટલે કે આત્મા કેવો કે ચિદાનંદમય, ચિદાનંદમય હો, ચિદાનંદ વાળો એમ નહી. જ્ઞાનાનંદ થી અભેદ વસ્તુ પ્રભુ છે એવો જે ચિદરૂપ આત્મા, એની જ ઉપાસના. બે ઠેકાણ એવો આવ્યો છે ને અંદર, આત્માનો એવ અને ચિત્ત સ્વરૂપ નો એવ, એટલે જ બે ઠેકાણે નાખ્યો છે. આત્મા નિજ એટલે ચિદાનંદ સ્વરૂપ, ચિત્ત સ્વરૂપ નિજ એમ. આત્મા નિજ એટલે કે ચિદાનંદમય ચિત્ત સ્વરૂપ નિજ એમ. એ તો એનું આત્મા, એનું સ્વરૂપ બન્યું ભાવ. એટલે જો ત્યાં નાખ્યો પછી અહીં જણાવ્યો, એની ઉપાસના નિશ્ચયથી સ્વ તરફની સન્મુખતા થઈને જે ઉપાસના નામ સેવા થાય તે દ્રવ સ્વભાવમાં એકાગ્રતા છે એ ઉપાસના, એ સેવા. અનાદિથી પર્યાયમાં એકત્વ બુદ્ધિ હતી, પર્યાય સમયની વ્યક્ત છે ને પ્રગટ, એટલે ત્યાં જ એની રમત હતી. એ રમત છોડીને ચિદાનંદમય ભગવાન આત્મા, પર્યાયની પણ એકત્વ બુદ્ધિ છોડીને, પરિણામ પર્યાયના છે એની એકત્વ બુદ્ધિ છોડીને, એને આત્મા ચિદાનંદમય ચિદ સ્વરૂપ નિજ ઉપાસના સેવા કરવાથી કરીને આત્મા પરમ એટલે પરમાત્મા થાય છે. ભગવાનની પૂજાથી ને ભગવાનની સેવા કરવાથી ને ભગવાનની જાત્રા કરવાથી એ તો ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ ભાવ સ્વભાવ, એની જ ઉપાસના કરવાથી, એની જ સેવા કરવાથી, એની સન્મુખ થવાથી, એમાં એકાગ્ર થવાથી આત્મા પરમાત્મા થાય છે. જો ટૂંકી વ્યાખ્યા ઘણી, બહારના સહારાની એને જરૂર નથી, દેવગુરુ શાસ્ત્રની પણ એને જરૂર નથી એમ કે છે, એની પર્યાયના આશ્રયની જરૂર નથી એમ કે સાહેબ. સમજાણું કાંઈ, સેવા કરે છે પર્યાય, પણ પર્યાયને પર્યાયનો આશ્રય નથી એમ કે છે. સમજાણું કાંઈ, એવો જે આત્મા એની સેવા એટલે ચિત્ત સ્વરૂપ ચિદાનંદમય ચિત્ત સ્વરૂપ આત્માની સેવા કરવાથી પરમાત્મા થાય છે. જો હા, ટૂંકો ઉપાય કહ્યો ને. હા હા, હે હા, પૂર્ણાનંદનો નિધાન એક સમયની પર્યાયની પાછળ આખો આત્મા, એને આત્મા કહીએ. એક સમયની પર્યાય વ્યવહાર આત્મા છે, ટીકાઓની અપેક્ષા એ તો એ અભૂતાર્થ આત્મા છે, અસત્યાર્થ આત્મા છે. એ ત્રિકાળની અપેક્ષા, કેમ કે જ્યાં મુખ્ય પ્રયોજન સિદ્ધ કરવું છે ત્યાં તો એને નિશ્ચયની મુખ્યતા આવ્યા વિના
સ્ત્રીઓની થઈ શકે નહીં. હા હા હા, સમજાણું કાંઈ. એથી કહે છે ઉપાસના કરીને પરમ પરમાત્મા થાય છે. આ જ અર્થનું દ્રષ્ટાંત દ્વારા સમજ કરી કહે છે. મથીને જેમ પોતે પોતાને જ મથીને, પોતે પોતાને જ મથીને જાર જાર રગડીને જાર જાર ઘસાય ને મંદર, જાર જાર મથીને રગડીને એટલે ઘસીને. પૈસા કેટલી ઘેર જોયું, મથીને એટલે રગડીને એટલે ઘસીને. વૃક્ષ ના વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ જ અગ્નિરૂપ થઈ જાય છે. વૃક્ષરૂપ સ્વભાવ સ્વતઃ અગ્નિરૂપ થઈ જાય છે. વૃક્ષ વૃક્ષની સાથે ઘસાતા મથતા રગડતા, એ વૃક્ષ પોતે અગ્નિરૂપ થઈ જાય છે. પાવક છે ને શબ્દ, પાવક રૂપ થઈ જાય છે. તેમ આત્મા આત્માને જ મથીને, ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ એવો જે આત્મા, એ આત્માને એટલે પોતાની નિર્મળ પર્યાય સાથે એકાગ્ર ના ઘસવાથી. આવો માર્ગ મત આત્મા આત્માને મથીને એટલે કે ઘસીને, એટલે કે રગડીને, એટલે કે ઉપાસીને. પરમાત્મા થાય છે એ ટીકા નો અર્થ કર્યો. પછી માં મૂક્યું કઈક એકડો વિશેષમાં એટલે હું અંદર અંદર ભાઈ અંદર નાખ્યું છે ને તરુ આત્મા કૌંસમાં. હે એ શું કરો ને, બે તો નથી એમ, બે તો નથી એમ છે, એકડો નથી, એકડો નથી, જેના છે અંદરમાં છે ને સંસ્કૃતમાં. તરુ આત્મા તરુરૂપ સ્વભાવ, એમ તરુ આત્મા એટલે તરુરૂપ સ્વભાવ, એમ એ તરુ આત્મા ને તરુરૂપ સ્વરૂપ સ્વરૂપ આત્મા શબ્દ પડ્યો છે ને. તરુ આત્મા એટલે તરુ સ્વરૂપ એટલે તરુરૂપ એમ સ્વભાવ એનો, એવું શબ્દાત્મા કઈ મેળ નહીં ખાતો એમ થોડો થોડો ખરે પૂરતો. એ તો પણ આવ્યું નહી, યથા આત્માનો મેં મથિત્વ ઘર્ષિતત્વ તરુ આત્મા એની આની જરૂર અટકે છે. એ તરુ સ્વરૂપ આત્મા એટલે વૃક્ષ જે તરુ સ્વરૂપ એટલે કે તરુ રૂપ એટલે કે તરુ સ્વભાવ સ્વતઃ એ અગ્નિ જાય છે. વૃક્ષનો સ્વભાવ અગ્નિરૂપ થઈ જાય છે. સમજાણું કાંઈ, એમ ભગવાન આત્માનો સ્વભાવ એમાં એકાગ્ર થવાથી પોતે પરમાત્મા થઈ જાય છે. એને કોઈ બીજા સહારાની વ્યવહારની નિમિત્તની પર કારકની કોઈ અપેક્ષા નથી, એવું એનું સ્વરૂપ છે. જેમ ભાવા વાંસનું વૃક્ષ વાંસડા હોય છે ને, વાંસની વાંસ વાંસ ઘસાય બહુ પોગના હોય ને, આમ હારે હારે વાંસ હોય મોટે એકદમ, પછી ઘસાય એમના ઘસવામાંથી એમાંથી અગ્નિ થાય.
શ્વાસ રાખ. વાસનું વૃક્ષ પોતે ડોક્ટર, વાસ સાથે રગડી મથી સ્વયં અગ્નિરૂપ થઈ જાય છે. વાસ વાસમાં ઘસાઈને વાસ અગ્નિરૂપ થઈ જાય છે. હા હા, જે વાસનો સ્વભાવ એ અગ્નિરૂપ સ્વભાવ થઈ જાય છે. તેમ આત્મા પણ પોતાના ચિદાનંદમય ચિત્ત સ્વરૂપની ઉપાસના કરીને, અહીં તો જાણે સમેત શિખરમાંથી ભગવાન મળશે. શેત્રું જે જાય ત્યાં જાત્રા કરી ત્યાંથી ભગવાન મળશે. જોનગઢી થી આત્મા ક્યાં છે? આત્મા તો અંદરમાં છે. હે, સોનગઢમાં ક્યાં છે આત્મા? તો એના માટે હે એ સાંભળે છે એના વિકલ્પમાં આત્મા ક્યાં છે? એ તો ચિદમય ચિદાનંદમય ચિદ સ્વરૂપ પૂર્ણ ચિદ સ્વરૂપી આત્મા, એમાં આત્મા આત્મામાં ઘસાઈને રગડાઈને આ અંતરમાં એકાગ્ર થઈને આત્માનો જે સ્વભાવ છે શક્તિ રૂપે એ પરમાત્મા રૂપે થઈ જાય છે. સમજાણું કાંઈ? શ્વેતંબરમાં એવું આવે છે ને ગાયા અને ચેતન શું કીધું હવારમાં આગેમની મૂર્તિ શું કીધું કે ગયા ચેતનજી? હેતનજી બહાર ગયા આગે મને મૂર્તિ બે એમ કે આધાર છે કે એમ બોલાય છે લોકો બહુ આપણે ભાઈ હતા ને બહુ તાઈએ બહુ શું નામ એનું માનંદી બહુ કહેતા ભાષા છે એની કઈ આગે મને મૂર્તિ બેન એમ કે અત્યારે હે બે ખોટ એ આખી વાત છે તમારમાં છે આગેમ પર મૂર્તિ પર એના અવલંબે લક્ષ્ય તો રાગ થાય. હા હા, જે વિતરાગ સ્વરૂપે પ્રભુ છે, જીન સ્વરૂપે જ પ્રભુ ચૈતન્ય પ્રતિમા છે, એને સ્વભાવની એકાગ્રતાના ઘસારા દ્વારા પોતે પરમાત્મા સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, એ પર્યાયમાં પરમાત્મા થાય છે. સમજાણું કાંઈ? એ લાખ જાત્રા કરે, લાખ ભગવાનની ઉપાસના સેવા પૂજા કરે અને સ્તવન કરે મોટા, એનો વિકલ્પ છે. સવારમાં અપૂર્વ વસન નતું ગવાતું ગામ ઉતાર્યા છે ગમ થતો, પણ એ અપૂર્વ વસન સાંભળવામાં તો વિકલ્પ છે. મીઠો અવાજ લાગે એટલે જાણે કે આ હા એકાગ્ર સમજે થઈ જાય. સમજાણું કાંઈ? આત્મસિદ્ધિને અપૂર્વ વસન ત્યારે છે ને એમાં રેકોર્ડિંગમાં બહુ મીઠું લાગે માણસ સાંભળતા, પણ એનો અર્થ શું? એ તો એક શુભ રાગ છે, એનાથી આત્માને કલ્યાણ થાય એવું નથી. અહીંયા તો એને સાંભળતા જે જ્ઞાન થાય એ પણ પોતાને કારણે પરલક્ષી થાય છે, એનાથી કલ્યાણ નથી. અહીં તો આત્માની આત્મા ઉપાસના કરે એમ કીધું, તો આત્મા તો પૂર્ણાનંદ પૂર્ણ સ્વરૂપ છે, એ આત્મા એની ઉપાસના કરે આત્મા. આત્મા એટલે એની પર્યાય જે નિર્મળ સ્વભાવ, તેનાથી તે પરમાત્મા થાય છે, સ્વયં પરમાત્મા થઈ જાય છે. વૃક્ષનો સ્વભાવ તે ઘસાતા અગ્નિના સ્વભાવ રૂપે થઈ જાય છે.
પણ એ તો સ્વભાવ ફેર ને અગ્નિ નું ફેર એ ફેર છે. અગ્નિ રૂપ થાય છે વૃક્ષ નો સ્વભાવ. આ તો ચૈતન્ય સ્વભાવ આનંદ ને જ્ઞાન સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. શક્તિએ સ્વભાવે સત્વે સત્વ એનું એમાં એકાગ્રતા થતા એ જેવું પરમાત્મા સ્વરૂપ પર્યાય પરમા થઈ જાય એમ કે છે. વૃક્ષનો સ્વભાવ અગ્નિ રૂપે થઈ જાય તો ફેરફાર થઈ ગયો. દ્રષ્ટાંત દેવો બી શું કરે હે. વૃક્ષ પોતે અગ્નિ સ્વભાવે થઈ જાય છે તો વૃક્ષનો સ્વભાવ જુદો ના. અહીં તો જે એનો સ્વભાવ છે પરમ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ એમાં પર્યાયની એકાગ્રતા થતા જેવું સ્વરૂપ છે વસ્તા વસ્તુમાં એવી પર્યાયમાં પરમાત્મા થઈ જાય છે. સમજાણું કઈ ઝાડનો દાખલો આપ્યો કે ઝાડનો સ્વભાવ ઝાડ સાથે ઘસાતા અગ્નિ રૂપે થઈ જાય છે. ઝાડ સ્વભાવ ફેર છે ને સ્વભાવ ફેર થઈ ગયો છે. દ્રષ્ટાંત એ છે એમ આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એ જ્ઞાનાનંદ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ જ છે. સ્વભાવ એની એકાગ્રતા થતા પર્યાયમાં પરમાત્મા થઈ જાય. પણ એ તો જાત હતી તેવી થઈ. વૃક્ષનો સ્વભાવ ને અગ્નિ થઈ તો જાત નહોતી. હા 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 સમજાણું કાંઈ. દ્રષ્ટાંત બીજો શું આપે કે ભાઈ ઝાડ ઝાડ સાથે ઘસાતા અગ્નિ રૂપે ઝાડ પરણમી જાય છે. એમ આત્મા આત્માના સ્વભાવમાં ઘસાતા એકાગ્ર થતા જે સ્વભાવ છે તો એ જ પરમાત્મા થવાનો સ્વભાવ છે એનો. વૃક્ષનો સ્વભાવ ને અગ્નિ રૂપે થવું તો બીજી જાત છે. સમજાવું કાંઈ. દ્રષ્ટાંત તો શું કરે એમ આત્મા ચિદ સ્વરૂપ એવો ભગવાન સ્વરૂપ પ્રભુ એની એકાગ્રતાના મથનમાં મંથનમાં એની રગડતામાં પરમાત્મા થઈ જાય છે. એને કોઈ પરની અપેક્ષા નહીં, નિમિત્તના સહારાની કોઈ જરૂર. હા તો એ કહ્યું કે પરમાત્માએ કહ્યું એવું એને સાંભળ્યું. સાંભળવામાં વિકલ્પ ઉભાવનું જ્ઞાન થયું એને. આમ કે છે જ્ઞાન એ જ્ઞાને અહીંયા સ્વભાવમાં એકાગ્ર થવામાં કારણ નથી. આ તો એનો જે સ્વભાવ છે એ સ્વભાવમાં એકાગ્રતા એ જાતનો એકાગ્રતા. સાંભળીને જે જ્ઞાન થયું એ તો થયું છે પોતાથી વાણી પર છે. પણ તે જ્ઞાન છે એનો સ્વભાવ નથી. એ જાતનું નથી. સમજાણું કાંઈ. સમાધિ તંત્ર છોટું ભાઈ કર્યો ને છોટા ભાઈ. હા હા એનો અહીં સ્વભાવ જ એવો છે પરમા સ્વભાવ સ્વભાવ ચિદ સ્વરૂપે પ્રભુ એમાં એકાગ્રતાની રગડતાથી જે શક્તિ રૂપે સ્વભાવ છે તે વ્યક્ત રૂપે થઈ જાય છે. ઝાડની પેઠ્યા નથી. સમજાવું કે અહીંયા તો ઝાડનો દાખલો તો એટલો કે ઝાડ ઝાડમાં ઘસાતા અગ્નિ થાય છે એને કોઈ બીજું નિમિત્તે અગ્નિ મૂકીને થઈ એમ છે. એટલો એને સિદ્ધ કરવો છે. પણ આ સિદ્ધાંતમાં એ લાગુ નથી બહુ આપણું પડતું. ફક્ત ઘસારો ઝાડ ઝાડમાં ઘસાય એટલો દ્રષ્ટાંતનો એટલો સિદ્ધ થાય. સમજાણું કઈ. હમણાં કીધું નતું શું આગે અમને મૂર્તિ ભવિન કો આધાર શ્વેતાંબરમાં બહુ આવે. આગે અમને મૂર્તિ ભવિન કો આધાર અહીં કે એવા જૂઠી છે. અરે આત્મા ત્રિલંગુનાથ અંદર પરમાત્મા
એના પરમાત્મા થવાને આધાર તો એ છે. જોને એક શૈલી તો સંતોની એ છે કે જે અમે તને કહીએ છીએ ને તને સાંભળવાથી તારી યોગ્યતાથી તને જે જ્ઞાન થયું એ ઘસારાનું જ્ઞાન નથી. એ શક્તિમાંથી વ્યક્તિ થઈ છે એ નથી એ જ્ઞાન. ખરેખર બંધનનું કારણ છે. અહીં તો સ્વભાવ જે છે એનો સ્વભાવ, એ સ્વભાવની પર્યાય સ્વભાવ સાથે ઘસાવી એ પોતે પરમાત્મા જેવો સ્વરૂપ છે એવું વ્યક્તિમાં થઈ જાય. એ તરુણ ઝાડનો દાખલો ના દાખલો સિદ્ધાંત ફેર છે, પણ દર્શન બીજો શું દેવાય એમ છે સમજાણું કાંઈ. એને સ્વભાવમાં એકાગ્રતા થવામાં કોઈ યાત્રાના વિકલ્પની જરૂર નથી, સાંભળવાના વિકલ્પની જરૂર નથી, વિકલ્પથી થયું જ્ઞાન પોતાથી એની જરૂર નથી. સમજાણું કાંઈ. સમાધિ તંત્ર છે આ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રી સમાધિ છે. અને તંત્રનો અર્થ સિદ્ધાંત થાય છે શાસ્ત્ર, અથવા તંત્રનો અર્થ થાય છે ઔષધિ. સમાધિ તંત્ર પછી શબ્દ બીજો આવે છે સમાધિ સતત, એ તો બધા ગાથા છે ને 105 એટલું સૂચવવા માટે સતત કહ્યું. પણ સમાધિ તંત્ર, સમાધિ શાસ્ત્ર અથવા સમાધિ ઔષધિ, ભવરોગને મટાડવાની સમાધિ ઔષધિ છે. એ આત્માના સ્વભાવમાં એકાગ્ર થવું એ સમાધિ ઔષધિ છે. સમજાણું કાંઈ. ન્યાયક સ્વભાવ, અરે કેમ બે બાપુ, પરિપૂર્ણ વસ્તુ છે જે પર્યાય દ્રવ્યને અડતી નથી એ તો આપણે આવી ગયો આમાં અલિંગરણમાં. એ દ્રવ્ય પોતે પર્યાયમાં આવતું નથી, છતાં પર્યાય સ્વભાવ સાથે એકાગ્ર થતા પર્યાયમાં એ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેવું જ્ઞાન આવે, વસ્તુ ના આવે. એ અહીં કહે છે કે વસ્તુનો સ્વભાવ ચિદમય જ્ઞાનમય પરમાનંદ સ્વરૂપ રહું, એની સ્વભાવનો સ્વભાવમાં એકાગ્ર થતા ગીતા સ્વભાવમાં એવું હતું ને કે આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ચઠ્ઠો બોલાયો હતો હે અલિંગરમ. પોતાનો સ્વભાવ જ એવો એનો છે કે સ્વભાવમાં પરિપૂર્ણ શાંતિ 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 એ એનું સ્વરૂપ છે. પરમ શાંતિ, પરમ આનંદ રસ, પરમ અકસાય રસ, પરમ વિતરાગ સ્વભાવ, એમાં એકાગ્રતા થતા પરમ વિતરાગતા પરમ પરમાત્મા થવાય છે. સમજાણું કાંઈ. વ્યવહાર વાળાને બહુ આકરું લાગ્યા. વ્યવહાર સાધન ને નીચે સાજ આવે છે, 85 કઈ આવે છે એ તો સાધન કેવું એ ગુણસ્થાને હોય એનું જ્ઞાન કરે. સાધન ફાધન સાધન સાધક છે. સમજાણું કાંઈ. જેમ વાસના વૃક્ષમાં અગ્નિ શક્તિરૂપે વિદ્યમાન છે એટલી વાત દીધી. શક્તિરૂપે વિદ્યમાન છે,
અને તે ઘર્ષણની પ્રગટ થાય છે. ઘર્ષણથી પ્રગટ થાય તેમ આત્મામાં પણ પૂર્ણ જ્ઞાન આદિગણું સત્ય વિદ્યમાન છે. હા, એ તો પરમાત્મા સ્વરૂપે પરમાનંદ જીવો છે. નિગોદના જીવ અંગુણના અસંખ ભાગમાં અસંખ્ય શરીર અને એક એક શરીર અનંત જીવ, જીવ એને કહીએ. પૂર્ણ આનંદથી ભરેલો ભગવાન પૂર્ણ સ્વરૂપ એને જીવ કહીએ. ખેતર ભલે નાનું હોય એની અહીં સંબંધ નથી. એના સ્વભાવના સામર્થ્યની શક્તિ કેટલી છે એ અહીં તો બતાવું છે. એક અંગુણના અસંખ્ય ભાગમાં અસંખ્ય નિરોધ શરીર, એક એક શરીરમાં સિદ્ધ કરતા અંગુણ અજીવ. પણ કેવા એ જીવ, કોને જીવ કેવો એમાં. પૂર્ણ 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 જ્ઞાન સ્વભાવ, પૂર્ણ આનંદ સ્વભાવ, વસ્તુનો જે સ્વભાવ પૂર્ણ, એને જીવ કહીએ. પર્યાયમાં અક્ષર નાનકમાં ભાગની દશા એ તો પર્યાય છે, વસ્તુ નહીં. હા, એવા અનંતા પરમાત્મા જગતમાં બિરાજે છે શક્તિ રૂપે. હો, પરમાત્મા થયા એ વ્યક્તિ રૂપે થઈ ગયા પ્રગટ. આ શક્તિ રૂપે છે પણ એને બેસે શક્તિ રૂપે આવું. આટલા ક્ષેત્રમાં આટલા ભાવ વાળો પદાર્થ, એટલો જ્ઞાન રસ આનંદ શક્તિ, ચિત સ્વરૂપ એકનું જ એનું, એનું રૂપ જ ચિત સ્વરૂપ છે. એમ જેને પ્રતીતમાં બેસે એ ઘસારાથી બેસી ગયા, એમાં એકાગ્ર થાય તો બેસે એમ કે છે. સમજાવું કાંઈ. આમ તો ભવી ભવી કે દ્રવલિંગી અગિયાર કર્યા ની જીવ દ્રવ્ય નું જ્ઞાન નથી એને આવ્યું. જીવ પરિપૂર્ણ છે, પર્યાયમાં આવતો નથી, એ બધું ધર્યું છે. પણ એનો વિષય પ્રત્યક્ષ દ્રષ્ટિમાં થયો નથી. હે, ઘસારો થઈને દ્રષ્ટિમાં આવ્યો નથી. નહીતર અગિયારમાં એને ખ્યાલ નથી કે એકલી પર્યાયનું જ્ઞાન છે ને, દ્રવ્યનું જ્ઞાન છે, દ્રવ્યના ગુણો અનંત છે એનું પણ એને જ્ઞાન. પણ એ જ્ઞાનને જાણ્યા વિના આ સત્તા આવડી છે, જાણ્યા વિના જ્ઞાન છે. સમજાણું કાંઈ. વળી જાણ્યું આવ્યું ને વળી જાણ્યા વિના જ્ઞાન. કારણ કે વિષય જે વસ્તુ છે એ વિષય બન્યો નથી એને. દ્રષ્ટિમાં ને જ્ઞાનની પર્યાયમાં આવડો આ વિષય છે એ વાત આવી નથી એને. એથી એને જ્ઞાન દ્રવ્યને પર્યાયનું થયું એ જ્ઞાન જ્ઞાન નથી. અગિયાર અંગના જ્ઞાનમાં આથી એ જ્ઞાન નથી એમ કે છે. જ્ઞાનાદિ ગુણો પૂર્ણ શક્તિ રૂપે બિરાજમાન છે અને તે આત્માની આત્મા સાથે એક રૂપતા થતા જે પર્યાય પર સન્મુખ છે એ સ્વભાવ સન્મુખ કરતા, ભાષા શું છે, એક રૂપતા થતા
કે પર્યાયને દ્રવ્ય થઈ જાય છે. એનો અર્થ જે પર્યાય આમ ઢળી હતી એ આમ ઢળી એટલે એકરૂપ થઈ એમ કહેવામાં. હા હા હા, વસ્તુ છે જનેન્દ્ર વિકરાળ ત્રિલોકનાથ, એને આ રીતે જાણ્યું ને આ રીતે કહ્યું છે. વારામાં મળે નહીં એટલી કઈ વસ્તુ ફરી જાય, વસ્તુ તો આવી છે. આત્મામાં પણ વૃક્ષનું રાખવાય, પણ એ ટિપ્પણી છે. વૃક્ષમાં શક્તિ રૂપે અગ્નિ હતી એમ કહ્યું. એટલું એને લાગુ પડ્યું. શક્તિ રૂપે જો અગ્નિ ન હોય તો વૃક્ષ રૂપે પણ એ પાવ જાળ અગ્નિ રૂપે ન થાય એમ એટલું સિદ્ધિ. વૃક્ષમાં શક્તિ રૂપે અગ્નિ છે, ઘસારાથી બહાર આવે છે. એમાં શક્તિ રૂપે પૂર્ણાનંદ નો નાથ આત્મા છે. એના એને કબૂલતા એની પર્યાયે, એની પર્યાયે એને જાણતા એમાં એકાગ્ર થતા તે આત્મા આવો છે એવું તેને જ્ઞાન થયું. અને તેથી તે એકાગ્ર થઈને આગળ વધીને કેવળ પામશે. હા હા હા, આ તો મુદ્દાની વાત છે ભાઈ, સમજાણું કાંઈ. જાણ પણ ઓછું હોય વધારે હોય એની આજે ખબર નથી. ફક્ત એની જાતની શક્તિ જે છે એના તરફ જે સ્વભાવની જાત એની પર્યાયની વળી એ પરમાત્મા થઈ છે. જે સ્વભાવની પર્યાયને સ્વભાવ પરમાત્માનો ભેટો થયો, હા હા હા, જે પર્યાયના સ્વભાવ દ્વારા પૂર્ણાનંદનો નાદ પર્યાયવાન, જો એ પર્યાયવાન કેવું પછી નહીં, પર્યાયમાં તો આવતો નથી પણ આવે છે ને, એનું જ્ઞાન આવે છે ને, એ શું છે ચીજ એનો એનો ખ્યાલ મારી જાય છે. સમજાણું કાંઈ, એવો જે આત્મા આત્માની સાથે એકત્વ રૂપ થતા એક રૂપ થતા એટલે જેની જાત છે તેવી પર્યાય થતા નિર્વિકલ સ્વભાવ રૂપે થતા એને એક રૂપતા કીધી પ્રગટ થાય છે. પ્રગટ થાય છે પરમાત્માનું સ્વરૂપ એને લાજ થઈને બહાર આવે છે. જેમ સત્તામાં હતું એવું પર્યાયમાં એકાગ્ર થતા આવે છે, એને કોઈ બાયની જરૂર. હા હા હા, શાસ્ત્ર દિશા દેખાડી અળગા રહે આનંદ નિવારે છે. પરમાગમ કે શાસ્ત્ર દિશા દેખાડે એને એ તો અળગા રહે, પછી એક સાધન થઈ જાય. સમજાણું કાંઈ, એનું સાધન તો એ સ્વભાવની એકાગ્રતા એ એનું સાધન છે. સ્વભાવની જાતની જે એકાગ્રતા થઈ, આ બધા વાદ વિવાદ ને તકરાર ઉઠે બધી એને ઘેરી રહી. અહીં તો સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે તો અંધા. હે, નિયમ સારમાં કહ્યું છે ને,
ભાઈ જીવની જાત જુદી જુદી ભવ્ય ભવી એના કર્મની જાત એની પાસે જુદી જાત એની લબ્ધિ ભિન્ન ભિન્ન કોની આ રીતે વાદ વજાત કરીશ વાદ વજાત કરીને શું વિકલ્પ થી તારે રોકાવું છે એનાથી કઈ સમજી જશે હે નહીં સમજે સમાધિમાં તો આવી ને સાંભળે હું કોને સમજાવું ને હું કોનાથી સમજું એ બધું પાગલ પણ છે પોતે પોતાનો ગુરુ ને પોતે પોતાનો દેવ અને પોતાનો સ્વભાવ એ પોતાનું સ્વરૂપ એ ધર્મ પ્રગટ થાય છે આત્મા અન્યાય અંતર સંકલ્પ વિકલ્પ વ્યાપારોથી પોતાના ઉપયોગને હટાવી નાસ્તિક સ્વરૂપમાં એકાગ્ર કરી દે છે જયારે તેના શુદ્ધ પર્યાયો પ્રગટ થાય છે શુદ્ધ જેવો સ્વભાવ છે શક્તિ ને ગુણ રૂપે એવી પર્યાય પ્રગટ થઈ જાય છે સમજાણું કાંઈ આત્માના આત્મા સાથેના સંઘર્ષથી ભગવાન આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપે પ્રભુ તેને જ્ઞાનને આનંદના સંઘર્ષથી જ્ઞાનરૂપી અગ્નિ પ્રગટ થાય છે તેના નિમિત્તે જયારે કર્મરૂપી ઇંધન સરોઠા બળી જાય છે એ તો વાત કરી ત્યારે તે આત્મા પરમાત્મા થઈ જાય છે એ તો કર્મનો અભાવ થયો માટે અહીં નિર્મળતા થઈ એમ નથી એનામાં એક અભાવ નામનો ગુણ છે પરપણાથી ન થવું પરપણે ન થવું એવો એનો એક અભાવ ગુણ છે એમાં અભાવ ગુણનો આધાર પોતે આત્મા છે એની દ્રષ્ટિ કરતા અભાવ રૂપે પરમી જાય છે કર્મ કયું માટે અભાવ રૂપે પરમે છે એમ નથી સમજાણું કાંઈ વિશેષ સમ્યક દ્રષ્ટિ જયારે આત્મધ્યાનમાં મગ્ન થઈ જાય છે ધ્યાનનો વિષય જે પૂર્ણ પરમાત્મા જયારે ધ્યાનના વિષયમાં આવે છે ત્યારે ધ્યાન જાતાને જેય એવા ભેદ રહેતા નથી ભેદ રહેતો નથી વચન કે અન્ય વિકલ્પ હોતો નથી જેના નીચે કવચ છોડાવવાનું જ્યાં ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જ્યાં ધ્યાન ધ્યાતા ધ્યેય કો ન વિકલ્પ વચ ભેદ ન જહાં ચિદભાવ કર્મ ચિદેશ કરતા ચિદભાવ કર્મ જ્ઞાન ભાવ તે કાર્ય ચિદેશ ભગવાન આત્મા એનો કરતા ચેતના ક્રિયા તહા એ ચેતનાની ક્રિયા ક્યાં છે તેનો અભિન્ન અભિન્ન શુદ્ધ ઉપયોગ કી નિચળ દશા તેનો અભિન્ન ખિન્ન તેનો કોણ જાતા જાય નથી એમ તેનો અભિન્ન યખિન્ન શુદ્ધ ઉપયોગ કી નિચળ દશા પ્રગટિ જહા દ્રભ જ્ઞાન વ્રત વિચારી કરો એ તીન દા એકે લસા એક સમયમાં ત્રણ પણ પ્રગટ થઈ ગયું કાર્યા સમજાણું કાંઈ દોડ કરાવી છે ને છઠ્ઠા ઢાળાની નવમો શ્લોક છે છઠ્ઠી ઢાળ હેઠળ લઈ ગયા છઠ્ઠી ઢાળાનો નવમો શ્લોક છે તો
આત્મા જ કર્મ, આત્મ ધ્યાનમાં તો આત્મા જ કર્મ, એટલે આત્માનો નિર્મળ સ્વભાવ થયો એ આત્માનું કર્મ. સ્વભાવમાં એકાગ્ર થતા શુદ્ધ ચૈતન્યની શક્તિમાંથી વ્યક્તતા શુદ્ધની પ્રગતિ એ આત્માનું કર્મ, એ આત્માનું કાર્ય. સમજાણું પાઠમાં છે ને, ચિદભાવ કર્મ ચિદેશ કરતા, આત્મા જ કરતા, ચિદેશ એટલે જ્ઞાનનો ઈશ્વર આત્મા, એ નિર્મળ દશાનો કરતા આત્મા છે. હા 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 હા, અહીં તો એ બતાવવું છે ને, બાકી તો પર્યાયના કરતા કર્મ કરણ ષટ નિર્મળ પર્યાયના ષટ કર્મ જે છે એ પણ વસ્તુમાં નથી, એ 73 જાતમાં આવી ગયું છે. 73માં પર્યાયમાં થતા કરતા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ એક સમયની દશામાં થાય છે, તે વસ્તુમાં નથી. અને આત્માનો ભાવ તે ક્રિયા, ચૈતન્ય સ્વભાવની નિર્મળ દશા પ્રગટ થઈ તે તેનું કાર્ય, તેનો કરતા આત્મા, અહીં તો અભેદથી લેવું છે ને, અને તેની ક્રિયા પણ ચૈતન્યની થઈ, આત્માની નિર્મળ ક્રિયા પરિણતિ થઈ, પૂરો પર્યાય બદલીને થઈ ને, પણ એ પોતાની ચૈતન્ય ક્રિયા થઈ, અભિન્ન થઈ જાય, શુદ્ધ ઉપયોગની નિચળ દશા પ્રગટ થાય છે. શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ એનું સ્વરૂપ છે, શુદ્ધ ઉપયોગ એનું સ્વરૂપ નથી, એ તો અચેતન છે. આ તો શુદ્ધ ઉપયોગ ચૈતન્યની ક્રિયા ઉત્પન્ન થઈ. હા હા, આ ક્રિયા, આ કહે છે ને, આ ક્રિયા કરીએ ના થાય, એ ક્રિયા નહીં. હા હા, ક્રિયા જડની પરિણતિ બદલે જડની ક્રિયા, રાગની પરિણતિ ઉભી થાય તે વિભાવની ક્રિયા, અને સ્વભાવની એકાગ્રતા થતા ક્રિયા થાય એ સ્વભાવિક ક્રિયા. ક્રિયા તો છે, સમજાણું કાંઈ, તે સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્ર પણ એક સાથે એક રૂપ થઈને પ્રકાશે છે ને, દ્રગ જ્ઞાન વ્રત એ તીન ધા એકે લસા. સ્વરૂપની એકાગ્રતાની પ્રતીતિ, સ્વરૂપની એકાગ્રતામાં એનું જ્ઞાન, એકાગ્રતામાં રમણતા, એ ત્રણેય પ્રકાશે છે. આમાં આ છે, અને બોલે આવ્યું હતું ને, કોટામાં હતા ને, કોટા હતા ને, તમે નહોતા નથી, કોટામાં આવ્યું હતું, ચોથે દી, પાંચમા દી, ચાર દી તો હાલ્યો, આઠે દી ન્યા તો બરાબર કઈ વિગત નહીં, પણ પાંચમા દી કાગળ ચોપા ન્યા છુપાવેલા હતા, વિદ્યાનંદજી દર્શનમાં મૂકેલું, જૈન દર્શન એમ ચોપા ને કોઈ છુપાય ગામમાં, કોઈ કોણ છે જાણતા નથી, જંબુકુમાર છે ને, ભાઈ છે જુગલ કિશોર, પણ એ ક્યાંકથી છપાયા છે, હું ક્યાં સાથે આને, કે સાધુનો જે આ વ્યવહાર આચરણ છે, વ્રત નિયમ ક્રિયા શ્રાવકના બહાર બતાવી, એના એને ધર્મ નથી માનતા, એ દિગંબર ધર્મનો નાશ કરી નાખે. હે ભગવાન, મારી પણ પૂન લઈને આવ્યા છે ને, પૂન છે, બારમાં પ્રસિદ્ધિ થાય છે. સુશીલ કુમાર ગયા ને હમણાં ભાઈ, એના વખાણ કીધા છે,
વિદનજી લોખંડ ઓહો ત્યાં જાઓ અમારો આશીર્વાદ છે ક્યાં સ્થાન કરીને કઈ શ્રદ્ધાના ઠેકાણા નથી ભગવાન સંદેશ દેવા ત્યાં જાય છે અરે અરે આ વાત ભગવાન નો સંદેશ તો સ્વભાવમાં એકાગ્ર થવું એ છે બધા શાસ્ત્ર નો સાર તો વિતરાગતા છે વિતરાગતા નો શું થયો કે પરની અપેક્ષા છોડીને સ્વની અપેક્ષામાં આવવું એ વિતરાગતા એ સિદ્ધાંતના બધા ચારે અનિયોગમાં એમ કેમ છે ચારે અનિયોગ નો આ વિતરાગતા સાર એ છે એક સાથે એક રૂપ થઈને પ્રકાશે છે આત્મરૂપથી અંતરણી એમ આ શ્લોકમાં આચાર્ય દેવે એ બતાવ્યું કે પોતાના આત્માનું શુદ્ધ ચૈતન સ્વરૂપ સમજી અરંતાદિની ઉપાસના રાગથી પરાંગ થઈ અરિહંત સિદ્ધ પાંચ પરમેષ્ઠીનો રાગ જે છે એનાથી પરાંગમુખ થઈ સ્વસન્મુખ થઈ જીવ જો પોતાના શુદ્ધાત્માની એટલે પરમ પરિણામી કારણ પરમાત્માની નિજ ઉપાસના કરે તો તે સ્વયં પરમાત્મા થઈ શકે છે સમજાણું કાંઈ આવો મારા ભાઈ ભાઈ એવું લાગે જીણું હું કે લેવાનું કાંઈ કાંઈ ટેકો બોલા ભાઈ કહેતા નહીં પેલા છોટી લગ્ન વ્યવહારમાં આવે તો થોડો વિશ્રામ મળે પછી પેલો એમ બતાવે પછી ફરી આવે ફરી આવે એ છોટે લગ્ન હતા છે ને ઇન્દોરમાં પેલા અનુકૂળ હતા વચમાં વળી પાછું ફેરફાર થઈ ગયો રોટલા બંધ કર્યા છે એ લોકોએ વળી પાછું અત્યાર થઈ ગયું એમ કે વ્યવહારમાં આવે ત્યારે થોડું વિશ્રામ મળે થાક ઉતરે થાક છે એ પોતે થાક છે પછી એમ કે અંદર જવામાં એને અનુકૂળ પડે નીચે નહીં આ તો કે છે કે પોતાના સન્મુખ થવામાં કોઈ પણ વ્યવહારના વિકલ્પની જરૂર નથી ગુણગુણીના ભેદના વિકલ્પની પણ ત્યાં ઈદ કીધો ને જાતા ધ્યાનને જે એવા ભેદ પણ જ્યાં નથી ધ્યાતા આત્મા ધ્યાન એની એકાગ્રતા ધ્યેય આત્મા એવો ત્રણ ભેદ પણ જ્યાં નથી એવી સ્વભાવની એકાગ્રતા તે પરમાત્મા થવાનું કારણ છે દરેક જીવમાં દ્રવ્ય દ્રષ્ટિ પરમાત્મા થવાની શક્તિ છે દરેક જીવ પરમાત્મા સ્વરૂપ જ જીવ એને કહીએ સ્ત્રી પુરુષ ને પુષ્ક એ તો જડના લિંગો છે એમાં ક્યાં છે દ્રવ્યભાવ વેદ થી રહીત છે આવ્યું છે ને કલિંગમાં આવ્યું દ્રવ્યભાવ વેદ થી તો રહીત પ્રભુ છે એને આત્મા કહીએ જો તે જીને ઉપદેશ જીનો ઉપદેશ અનુસાર પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરે તો તે શક્તિને સંપૂર્ણ વ્યક્ત કરી પરમાત્મા થઈ શકે છે પોતાના સ્વભાવની શક્તિની સન્મુખ થઈ અને એકાગ્રતા કરે પરમાત્મા સાક્ષાત થઈ શકે છે એમાં સંદેહનું સ્થાન બીજાની મદદની જરૂર નથી